થરાદ વિદ્યુત બોર્ડ અને નર્મદા વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી આવી સામે. થરાદ વિદ્યુત બોર્ડના અધિકારીઓ ખેડૂતો પાસેથી ઉઘરાવી રહ્યા છે રૂપિયા અને એક વીજ ડીપીમાંથી અનેક કનેક્શનો આપી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે ખેડૂતો ખુલ્લા વાયરોમાં ચલાવી રહ્યા છે નર્મદા કેનાલ ઉપર મોટર. થરાદ તાલુકામાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ખેડૂતોની જીવાદોરી સમાન છે, ત્યારે અમુક ખેડૂતો અને તંત્રના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે મોટી ઘટનાઓ ઘટે તેની રાહ જોઈને બેઠા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો થરાદ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર વિદ્યુત બોર્ડ દ્વારા ખેડૂત જોડેથી મોટા હપ્તા લઈને એક વીજ ડીપીમાંથી અનેક કનેક્શન આપવામાં આવી રહ્યા છે અને નર્મદા કેનાલના રોડ ઉપર ખુલ્લા વાયરો અને સ્ટાર્ટર મોટરો જાહેરમાં પડી છે. જાણે કે કોઈની બીક ન હોય એવી રીતે પણ ક્યાંથી ડરે ખેડૂતો, જ્યારે વિદ્યુત બોર્ડના અધિકારીઓને મોટા હપ્તા આપતા હોય અને ખેડૂતોને સપોર્ટ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ ખુલ્લા વાયરો ચોમાસાની સિઝનમાં જ્યારે કોઈનો ભોગ લેશે ત્યારે તેનું જવાબદાર કોણ રહેશે? જ્યારે આ વીજ ડીપીના માલિક ખેડૂતને પૂછવામાં આવ્યું ત્યારે ખેડૂત દ્વારા ઉશ્કેરાઈજનક જવાબો આપી અને કહે છે કે જે થાય તે કરી નાખો, હું કોઈનાથી ડરતો નથી. આ ખેડૂત ક્યારે આવું કહેતો હોય? જ્યારે કોઈ અધિકારીઓનો ઉપર હાથ હોય ત્યારે વિદ્યુત બોર્ડના અધિકારી અને નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો આ અનેક મોટરો નર્મદાની મુખ્ય કેનાલ ઉપર પડી છે, જેમાં બે નંબરના કનેક્શન આપી અને પાણી લેવામાં આવી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે આ અહેવાલને પ્રસિદ્ધ થયા પછી તંત્ર જાગે છે કે હજી હપ્તા લેવામાં જ રસ છે, એ તો હવે આવનારો સમય જ બતાવશે. રિપોર્ટર નારણ ચૌધરી, થરાદ. અમારા માલ ધોર કને બાજુમાં ઊભા હે ને રાતે વરસાદમાં કરંટ બરંટ આવે ને ભડાકા થાય છે તો અમે અમને લાગે ડર. અને તમે વિજિત બોર્ડવાળા કેમ તપાસણી કરવા આવતા? પૈસાને કારણે, પૈસા ખાવાવાળા કારણે એની એટલી તપાસણી કરતા કેમ? અરે ઇસ્ટાડા નેલર છે, ત્રણ ત્રણ એની અંદરથી કરંટ ખેંચે છે અને કેનાલ મળે હિન્દીને બાળકો બીજા અમારા ટ્યુશન ભણવા જાય તો એને કારણે અમારા બાળકોને ડર લાગે છે અને અમારે ભેગું જવું પડે છે. મોડા વહેલું કરંટ અમને થોડુંક એવું ડર લાગે, કરંટ લાયલ બીજા બધા ખુલ્લા પડ્યા અંદર પાળી ઉપર.